આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 43 સભ્યોની જુદી જુદી કમિટી તૈયાર કરવામાં આવી છે. આ સમિતિઓમાં સંકલન સમિતિ, પ્રદેશ ચૂંટણી સમિતિ, ચૂંટણી પ્રચાર સમિતિ, પબ્લિસિટી સમિતિ, મીડિયા સંકલન સમિતિ, ચૂંટણી વ્યવસ્થાપન સમિતિ, ચૂંટણી ઢંઢેરા સમિતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટીમાં મોટાભાગના નારાજ સભ્યોની બાદબાકી કરાઈ છે. આજની સમિતિઓની જાહેરાત બાદ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરનું કદ વધી રહ્યું છે. અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસની આજે જાહેર થયેલી તમામ 7 સમિતિઓમાં નામ છે. તેમાં પણ ચૂંટણી પ્રચાર સમિતિમાં તેમને સંયોજક બનાવાયા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મંજૂરી બાદ મંગળવારે આ સમિતિની જાહેરાત કરાઈ. 36 સભ્યોની સંકલનમાં રાજીવ સાતવને ચેરમેન બનાવાયા, જેમાં પરેશ દાનાણી, અર્જુન મોઢવાડિયા, અલ્પેશ ઠાકોર, અમિત ચાવડા, અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. 43 સભ્યોની ચૂંટણી પ્રચાર સમિતિમાં સિદ્ધાર્થ પટેલ ચેરમેન, અલ્પેશ ઠાકોર કન્વીનર તરીકે નિમાયા. ચૂંટણી પ્રચાર સમિતિમાં કોંગ્રેસના વર્તમાન એમએલએનો સમાવેશ કરાયો છે. 28 સભ્યોની પ્રદેશ ચૂંટણી સમિતિ બનાવાઈ છે, જેમાં રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ દાનાણી, અહેમદ પટેલ, અલ્પેશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. તો કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ દાવો કર્યો કે તેઓ ગુજરાતની તમામ લોકસભા બેઠકો જીતશે. તેમણે કહ્યું કે કોંગ્રેસે બનાવેલી કમિટી દરેક ક્ષેત્રમાં કામ કરશે. અમે 26 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને બરોબરનો પડકાર આપીને ગયા વખતની 2014 ની જે સ્થિતિ હતી એને ઉલટાવવાનું કામ કરીશું.